સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ દ્વારા મિલેટ ફ્રૂટ ફેસ્ટિવલનો પ્રારંભ યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ તથા G20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામના સંયુક્ત ઉપક્રમે તારીખ 23 અને 24 ફેબ્રુઆરી દરમિયાન શાસ્ત્રી મેદાન વલ્લભનગર વલ્લભ વિદ્યાનગર ખાતે સવારે 10 કલાકથી રાત્રે 10 કલાક દરમિયાન મિલેટ ફ્રૂટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. આ ફ્રૂટ ફેસ્ટિવલમાં મિલેટમાંથી બનાવેલ વિવિધ વાનગીઓ, પરંપરાગત વાનગીઓ અને હસ્તકલાની વસ્તુઓના આશરે 46 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા છે, જેમાં પ્રદર્શન અને વેચાણ થશે. આ ફેસ્ટિવલનું ઉદઘાટન સત્ર 13 ફેબ્રુઆરી શાસ્ત્રી મેદાન ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ચારૂતર વિદ્યામંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે આણંદ જિલ્લા કલેક્ટર DS ગઢવી ઉપરાંત આદરણીય મહેમાન તરીકે બ્રહ્માકુમારી આણંદ એકમના જાગૃતિબેન, સુજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર વ્યવસ્થા પ્રમુખ હસમુખભાઈ પટેલ, હરેશભાઈ શાણી, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ ડૉક્ટર બાયલાલભાઈ પટેલ, અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર વિનાયકભાઈ પટેલ અને વિભાગના પ્રોફેસર નમ્રતા કોલા સહિત સિન્ડિકેટ સદસ્યો, સેનેટ સભ્યો, વિવિધ સત્તામંડળના હોદ્દેદારો, વિવિધ સંસ્થાના આચાર્યશ્રીઓ, યુનિવર્સિટીના અધ્યાપકો, વહીવટી સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે આપણે આ મિલેટ ફૂડ્સ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે, આપનું નામ અને આપ કયા કોલેજમાંથી અહીંયા સ્ટોલ લીધો છે? બીજા લવિન છે, હું એઝ એ પ્રિન્સિપાલ તરીકે શ્રીમતી KP પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સ, આનંદ પીપલ્સ મેડિકલ સોસાયટી મેનેજિંગ કોલેજ છે અમારી, અને જે સરદાર પટેલ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આજે જે આ મિલેટ ફૂડ ફેસ્ટિવલ જે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે, તેમાં અમારી કોલેજમાંથી મિલેટ્સ રિલેટેડ ફૂડ પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં લાઈવ પ્રોડક્ટ પણ છે, જેમાં રાગી, બાજરી, જુવાર અને ખોદરી, એમાંથી ગરમ બનાવેલી ખીચડી, હર્બલ ખીચડી, જેનું અમે વેચાણ કરીએ છીએ. પછી ખીચું બનાવેલું છે, જે પણ મિલેટ્સમાંથી છે. એના સિવાય ડ્રાય પ્રોડક્ટમાં અમે બાજરીના બિસ્કિટ છે, રાગીના લાડુ છે અને ક્રેકર્સ બનાવેલા છે અને મફિન્સ પણ બનાવેલી છે. તો જે આપણા નરેન્દ્રભાઈ મોદી છે, એમને આપણને આ એક G20ને ઇન્ટરનેશનલના માધ્યમથી જે મિલેટ્સ ફેસ્ટિવલનો 2023નો જેમનો ગોલ છે, એ આપણે એમના માટે આપણે સહભાગી થયા છીએ. આજે ફૂડ ફેસ્ટિવલ જે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા શાસ્ત્રી મેદાનમાં રાખવામાં આવ્યો, તો આપનું નામ, આપનો હોદ્દો અને ફેસ્ટિવલ વિશે જણાવશો? હું પ્રોફેસર નિરંજન પટેલ, વાઇસ ચાન્સેલર સરદાર પટેલ યુનિવર્સિટી. આજે આપણે 13 અને 14 તારીખે મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. આપણા માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુનોમાં એક પ્રસ્તાવ મૂક્યો અને યુનોએ એને સહર સ્વીકાર્યો અને આ વર્ષને 2023ના વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ ધ મિલેટ્સ જાહેર કરવામાં આવ્યું છે. એના અંતર્ગત આપણે યુવાનોમાં આપણું જે પરંપરાગત જે ધાન્ય છે, એ ધાન્ય વિશેનું જે ભોજન છે એ તરફ એમનું આ વલણ વધે અને પીઝા પાસ્તામાંથી જે જંક ફૂડ તરફ જે અત્યારે યુવાનો અને સમાજ જે પ્રેરિત થયો છે એમાંથી દૂર થાય અને એક નવો વિકલ્પ એને મળે. અને એટલા માટે આપણા જે પ્રાચીન જે આપણા ખાદ્યાન્ય છે, જેમ કે જુવાર છે, બાજરો છે કે બાવટો છે કે પછી નાગલી છે, જે રાગી આપણે કહીએ છીએ, એમાંથી બનાવેલી વસ્તુઓ જે છે એના પ્રત્યે આજનો સમાજ જાગૃત થાય અને પોતાના ભોજનમાં એને જો સમાવેશ કરે તો આગામી જે સ્વાસ્થ્યના જે આપણા પ્રશ્નો છે એ પ્રશ્નો ઓછા થાય અને ડાયાબિટીસના ખાસ દર્દીઓને માટે આ બહુ જરૂરી છે આ ભોજન, જેથી ડાયાબિટીસના દર્દીઓ ઓછા થાય અને સ્વાસ્થ્યની જાગૃતિ થાય અને આવતા 15 વર્ષમાં જો આપણે આ કન્ટિન્યુ કરીએ તો મને લાગે છે કે આપણું સ્વાસ્થ્ય વધારે સારું સજ્જુક થઈ શકે. આ ફૂડ ફેસ્ટિવલમાં કોને કોને ભાગ લીધો છે? લગભગ જુઓ ને 52 સ્ટોલ આપણા થયા છે અને જુદી જુદી એજન્સીઓ, જુદા જુદા વિભાગો, જુદી જુદી કોલેજો અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સના પણ સ્ટોલ છે. એમાં જુદી જુદી 70 પ્રકારની વસ્તુઓ બધા સ્ટોલવાળાએ મૂકી છે, જેમાં રાગીમાંથી કે ભીંડાની ફૂલનું શરબત બનાવવામાં આવ્યું છે કે પછી રાગીના લાડુ બનાવવામાં આવ્યા છે કે પછી મહુડાના ફૂલના લાડુ બનાવવામાં આવ્યા છે, એટલે જુદા જુદા પ્રકારની આવી કેટલીક
વસ્તુઓ જે યુનિક વસ્તુઓ છે, જેમ કે રાગીનો પાપડીનો લોટ બનાવવામાં આવ્યો છે, એ બધાનો આપણે ટેસ્ટ કરીએ તો એવું લાગે કે ચોખા અને ઘઉં કરતાં જરા પણ ઉતરતું છે નહીં. એટલે વિદ્યાર્થીઓ અહીંયા બહુ 20-25 હજાર વિદ્યાર્થીઓ કેમ્પસમાં છે અને વિદ્યાર્થીઓ આ તરફ વળે એ આ એનો ઉદ્દેશ છે.